चंद्रयान 3 માટે આજનો દિવસ રહ્યો મહત્વનો. ચંદ્રયાન 3 એ ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક કર્યો પ્રવેશ. ચંદ્રયાન દ્વારા મળેલ સંદેશ બાદ ઈસરો દ્વારા તેની કરવામાં આવી પુષ્ટિ. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્કેલીમાં થયો વધારો. તોશાખાના કેસમાં કોર્ટે ઇમરાનને ફટકારી 3 વર્ષની સજા, તો 5 વર્ષ ચૂંટણી લડવા પર પણ મૂક્યો પ્રતિબંધ. સાથે જ કોર્ટે 1 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ. ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ G20 આરોગ્ય સમિટ તૈયારીની સંદર્ભે વિવિધ સ્થળોની મુલાકાત કરી યોજી વિસ્તૃત સમીક્ષા બેઠક. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રીને સમિટની તૈયારી અંગે કર્યા માહિતગાર. 17-19 ઓગસ્ટ દરમિયાન યોજાશે G20 આરોગ્ય સમિટ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ IIM અમદાવાદ ખાતે આયોજિત હેલ્થકેર સમિટમાં આપ્યું વક્તવ્ય. કહ્યું, રિસર્ચ અને ઇનોવેશન દેશની સૌથી મોટી જરૂરિયાત. 2014 પહેલા 1000 સ્ટાર્ટઅપ્સ હતા, જેની સંખ્યા વધી આજે થઈ છે 1 લાખ. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી કોવિડમાં કરેલા કામ અંગેની યોજાઈ રિવ્યૂ બેઠક. બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડે જણાવ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાથી અનેક બહેનોને આત્મનિર્ભર બનવાની મળી છે તક. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા કલેક્ટર્સ અને DDOને અનુરોધ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી CM ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેક્ટર્સ DDO સાથે કર્યો સંવાદ. રાજ્યના લાખો વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના સપનાઓ કરી રહ્યા છે સાકાર. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 1800 કરોડથી વધુની મળી સહાય, જે અંતર્ગત 15,000થી વધુ કન્યાઓને સરકારે ડોક્ટર બનવા માટે રૂપિયા 453 કરોડથી વધુની કરી આર્થિક સહાય.